હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે 2.1 નો લાસ્ટ સેન્સ લઈ રહ્યા છે, જે આપણે એક 12 છે. ઓકે, તો એમાં આપણને આપ્યું છે x/3 + 1 = 7/15. અહીંયા ગ્રાફ છે, જેમ મેં તમને પહેલા સેન્સમાં સમજાવ્યું હતું કે આ જે બરાબરની નિશાની છે એની આ બાજુમાં આવે એ બધી ડાબી સાઈડ કહેવાશે અને આ બાજુમાં આવશે જમણી સાઈડ કહેવાશે. તો આપણે અહીંયા ગાડી અત્યારે શોધવાનું છે, આપણે x એ ચલ શોધવાનું છે ને, તો આપણે +1 ને જમણી બાજુ લઈ જતા, તો એક ને જમણી બાજુ લઈ જતા. તો હવે આપણે આ રીતના લખીશું અહીંયા ગાડી કે x/3 = આ 7 છે ને, 7 ને છેદમાં અહીંયા ગાડી 15 આવશે અને આ માઇનસ, મેં તમને જેમ પહેલાં જણાવ્યું હતું કે અહીંયા ગાડી ઉપરની સંખ જે ઉપરની સંખ્યા પર પ્લસ આપે નીચે આવતા એ માઇનસ થઈ જાય, તો અહીંયા ગાડી માઇનસ આવે તો એની નીચેની સંખ્યામાં એનો લસા થઈ જાય. તો આપણે અહીંયા છે ને 15 અને 1 નો લસા લેવાનો છે, જેનો લસા થાય છે 15 લસા થશે. ઓકે, હવે આ કેવી રીતે કરીશું, તો અહીંયા કદાચ 7 ના છેદમાં 15 એટલે એનો જ આવશે, પણ 1 ના છેદમાં 1 તો એનો કેવી રીતે કરીશું, તો અહીંયા તમને એક શોર્ટ રિસીપ મળું છું કે 1 ના છેદમાં 1 બરાબર, તો 1 ને કોની સાથે આપણે ગુણીએ તો જવાબ 15 આવે, તો 1 ને 1 ની સાથે, સોરી 1 ને 15 સાથે ગુણીએ તો જવાબ આવે, તો નીચેની સંખ્યાને 15 સાથે ગુણ્યા તો 1 ને પણ 15 ની સાથે ગુણવાના, તો 15 × 1 = 15. ઓકે, સો આ રીતના આન્સર આવશે. તો અહીંયા ઘણા આપણે લઈશું તો x/3 = આનો આન્સર આવશે 7 માઇનસ અહીંયા આવશે આ 15 અને છેદમાં આવશે 15. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને આ સ્ટેપમાં પૂરેપૂરી ખબર પડી ગઈ હશે. હવે લઈશું આપણે જે શોધવાનું આજે બાકી છે, તો અહીંયા ગણે આ x/3 = જુઓ ફ્રેન્ડ્સ, હવે તો 7 માંથી તો 15 જાય નહીં. ઓકે, તો 15 માંથી આપણે 7 કાઢીએ તો આન્સર આવશે 8 અને એ આન્સર આવશે માઇનસમાં, તો અહીંયા ગણ આવશે -8 ને છેદમાં 15. હવે બંને બાજુ શું થઈ ગયું, બંને બાજુ અંશ અને છેદ, અંશ અને છેદ બની ગયા છે. જો નીચે છેદ હોય તો બંને બાજુને શું કરવાનું છે, ઉપરની સાઈડ હોય તેને ભાગાકાર કરવાના છે અને નીચેની સાઈડ હોય તેને ગુણાકાર કરવાના છે. તો આપણે આ બંને બાજુને 3 વડે ગુણતા, એટલે આજે આપણને એક લાસ્ટમાં 3 આવે છે એની વડે આપણે ગુણવાના છે. તો બંને બાજુને 3 વડે ગુણતા. ઓકે, તો અહીંયા આપણે લઈશું x/3, એને આપણે 3 વડે ગુણવાના છે બરાબર -8/15 અને પણ આપણે 3 સાથે ગુણવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, તમને આ નેક્સ્ટ સ્ટેપમાં પણ તમને સમજણ પડી ગઈ હશે. હવે એવી રીતના જુઓ, અહીંયા ગાડી આ 3 ગયા, આ 3 ગયા, તો અહીંયા ગાડી શું રહ્યું, તો ફક્ત એક્સ રહ્યું. = અહીંયા ગાડી આપણે 15 આપ્યા છે, અહીંયા ગાડી 3 આપ્યા છે, તો 5 × 3 = 15, તો 3 is gone, 3 is gone, મતલબ કે 3 ગયા, 3 ગયા, તો અહીંયા ગાડી શું રહ્યું, તો અહીંયા ગયા ઉપર -8 અને નીચે ગયા 5. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા ગાડી આ 12 સમ્સનો આન્સર આવી ગયો છે x = -8 / 5. ઓકે, ડાઉન સાઇડ 5 અહીંયા ગાડીનો આન્સર આવ્યો છે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આગળ આપણે સેકન્ડ ચેપ્ટર એક ચલ સુરેખ સમીકરણ એનો સ્વાધ્યાય 2.1 એ અહીંયા આગળ પૂરેપૂરી એક્સરસાઇઝ અહીંયા આગળ ફિનિશ થઈ રહી છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે અહીંયા આગળ 2.2 ની નેક્સ્ટ વિડીયો હું હવે થોડા સમય પછી બનાવી રહી છું એન્ડ આઈ હોપ યુ વિલ બી લાઈક માય વિડીયો. સો પ્લીઝ ડોન્ટ ફોરગેટ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, એન્ડ યુ હેવ એની પ્રોબ્લેમ ઇન ઓલ સમ્સ સો પ્લીઝ ટેલ મી ઇન કોમેન્ટ સેક્શન. ઓકે, થેન્ક યુ સો મચ વોચિંગ માય વિડીયો ફ્રેન્ડ્સ, બાય બાય.